જીવન જીવત ચેનલમાં આપનું સ્વાગત છે. આ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. આજે આપણે સાંભળીશું કચ્છની ધરા પર પ્રગટ પરચા પુરનારી માં રવેચી માના ઇતિહાસની વાત. ધન્ય ધન્ય છે કચ્છની ધરતી કે જ્યાં માં રવેચી અને માં આશાપુરા મઠવાળી માના જ્યાં બેસણા છે. કચ્છ જિલ્લાના રાપર તાલુકાના રવ ગામે માં રવેચી માનું ભવ્ય મંદિર આવેલું છે. આ વાત હજારો વર્ષ પહેલાની છે કે આ જગ્યા પર પાંડવોએ નવ શિખર અને ઘુમટોથી સુશોભિત માનું ભવ્ય મંદિર બનાવ્યું હતું. પરંતુ એક એવી ઘટના બની કે બાબી સુલતાનના સૈનિકોએ એકવાર મંદિરનો નાશ કર્યો. ત્યારબાદ વિક્રમ સંવંત 1878માં એટલે કે ઈસવીસન 1821માં સામબાઈ માતાએ 26,000 કોરીના ખર્ચે સુંદર કોતરણીવાળું પાકું વિશાળ મંદિરનું નિર્માણ કર્યું. રવ ગામના તળાવના કિનારે સુંદર ઘટાદાર વૃક્ષોની વચ્ચે માનું ભવ્ય મંદિર આવેલું છે. તળાવની ઠંડી શીતળ હવા મનને પ્રફુલ્લિત કરે છે. તમારા અડધા દુઃખને તમે ત્યાં જ ભૂલી જાઓ છો. મંદિરના મધ્ય ભાગમાં રવેચીમાં, ખોડિયારમાં અને આશાપુરામાંની દિવ્ય મૂર્તિ છે. ત્યારબાદ તેની બાજુમાં સામબાઈમાં અને વિભુજાવાળા આંબામાની અને રવ ગામના ક્ષત્રિય મૂળ પુરુષ મૂળવાજી જાડેજાએ રવનું રાજ્ય અપાવ્યું હતું, તેથી તેની યાદમાં તેની મૂર્તિ પણ ત્યાં સ્થાપિત છે. તેમજ મંદિરની અંદર રામદેવ પીરનું પણ નાનું મંદિર આવેલું છે. તેમજ રવ રાયની સામે ત્રણ પગે ઉભેલા નકલંકી ઘોડાની મૂર્તિ છે. તેમજ બટુક અને ખેતરપાળના પણ મંદિર છે. અહીં શુદ્ધ ઘીની અખંડ જ્યોત જલે છે. મંદિરની બાજુમાં ઠાકોર મંદિર પણ છે. ત્યાં કૌરવોનું સ્થાન છે. પહેલાં ત્યાં માનવ બલિ આપવામાં આવતી હશે, તેથી ત્યાં આજે પણ આખા શ્રીફળનો ભોગ ધરાવવામાં આવે છે. અહીં ત્રિકમજીનો ઓરડો છે. હનુમાનજી અને ગણપતિ પણ અહીં બિરાજે છે. મંદિરમાં રોજ 3 વખત માની આરતી થાય છે. વહેલી સવારે 4 વાગે મંગળા આરતી, સવારે 7 વાગે શણગાર આરતી અને સાંજે 7 વાગે સંધ્યા આરતી થાય છે. ભક્તો દૂર દૂરથી અહીં આવીને માના દર્શન કરી માને શીશ નમાવે છે અને માં દીનદયાળી રવેચીમાં સર્વે ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. અહીં શ્રદ્ધાળુઓને જમવા માટે મફત અન્ન ક્ષેત્ર ચાલે છે. ત્યાં સાદુ અને સાત્વિક ભોજન મળે છે અને સાથે સાથે ગાયના દૂધની મીઠાશ પણ એવી જ મળે છે. ત્યાંની છાશ પીને લોકો આનંદની અનુભૂતિ કરે છે, કેમ કે મંદિરની ગૌશાળામાં 5,000 જેટલી ગાયો છે. તેના દૂધનો વપરાશ ફક્ત મંદિર માટે જ કરવામાં આવે છે. ગાયોના દૂધને વલોવવામાં આવતું નથી. આવી વિશાળ ગૌશાળા પણ જોવાલાયક છે. ગાયોને ઘાસ ખવડાવી કે ગાયોને ચારીને માતાજીની માનતા પૂર્ણ કરવામાં આવે છે. માતાજીએ રવ, ડાવરી, ત્રંબા અને જેસડા આ 4 ગામના રક્ષણ માટે માએ વચન આપ્યું છે. આ 4 ગામમાં રાત્રે શિયાળાનો ઠંડો પવન ક્યારેય વાતો નથી અને શિયાળાની કાતિલ ઠંડીમાં પણ ગાયો રાત્રે ખુલ્લામાં બેસે છે, જે માનો એક અદ્ભુત ચમત્કાર છે, માનો એક પરચો છે. માની કૃપા તો અપરંપાર છે. કહેવાય છે કે મસાલિયા ગામના મૂળવાજી માતાજીના પરમ ભક્ત હતા. માએ રવ ગામ સહિત આજુબાજુના ગામમાં પણ જ્યારે ભૂત પ્રેતનો ખૂબ જ ત્રાસ હતો ત્યારે માતાજીએ તે ગામના લોકોને રક્ષણ માટે તે ભૂત પ્રેતનો માએ નાશ કર્યો હતો અને તેને એક ફૂલના દડા જેવા અસ્ત્રશસ્ત્રમાં ભરી દીધા હતા. આજે પણ તેને માતાજીના મંદિરમાં જોઈ શકાય છે. આવા તો માએ અનેક પરચા પૂર્યા છે. સાચા ભક્તો માટે આજે પણ માતા હાજરા હજુર ત્યાં બેઠી છે. માતાજી પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવનાર ભક્તોને માં હાલમાં પણ ઘણા પરચા પૂરે છે અને માં પરની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસથી માં તેના ભક્તોના ધાર્યા કામ પાર પાડે છે અને તેની સર્વે મનોકામનાઓ
માં રવેચી માં પૂર્ણ કરે છે, તો આવી માં ભગવતી માં રવેચી માને કોટી કોટી વંદન હો। તો બોલો રવેચી માત કી જય।